સ્કૂલો ચાલુ થઈ જાય એટલે ટિફિન બોક્સની પણ ટેન્શન રહે ને, તો ફ્રેન્ડ્સ ટિફિન બોક્સમાં અપાય અને આખો દિવસ એનર્જી લેવલ જળવાઈ રહે એવી રેસિપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ ડોક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ આજે હું ટિફિન બોક્સમાં અપાય એવી રેસિપી લઈને આવી છું ફટાફટ બની જાય એવી બનાના સેસમી પેનકેક. તો બનાવવાનું શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલાં લઈશું ઘઉંનો લોટ. મારા ઘરમાં એકલો ઘઉંનો લોટ હું યુઝ નથી કરતી, રૂટિનમાં હું સોયાબીન અને રાગી ત્રણેય વસ્તુ મિક્સ કરું છું અને એ લોટ લીધો છે. તમે ઈચ્છો તો ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો. લગભગ મેં હાફ બાઉલ જેટલો લીધો છે ઘઉંનો લોટ, અને સાથે બનાના સેસમી પેનકેક છે એટલે બનાના તો હોય જ, એક પાકું કેળું લઉં છું. જ્યારે પણ આ જે સેસમી પેનકેક બનાવો ને બનાના સેસમી પેનકેક, તો ઓલવેઝ જે કેળું છે એકદમ પાકું હોવું જોઈએ. એને હાથેથી મેશ કરી લઈશું. બનાના મેશ કરી લીધું છે અને હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે મિલ્ક લઈશું. તમે ઈચ્છો તો મિલ્કની જગ્યાએ પાણી પણ લઈ શકો, પણ જ્યારે પણ આપણા બાળકો માટે જ્યારે બી કોઈ રેસીપી બનાવો ને તો મિલ્કનો યુઝ કરો તો સારું. લમ્સ ના પડે એ રીતે મિક્સ કરી લઈશું પ્રોપરલી, અને એકદમ સ્મૂધ જે ટેક્સચર મળે ને એવું ટ્રાય કરીશું. જનરલી બનાના હોય એટલે એકદમ સ્મૂધ નહીં થાય, બટ તો બી એવું ટ્રાય કરીશું કે ટેક્સચર છે ને એકદમ સ્મૂધ થાય. હજુ થોડુંક મિલ્ક એડ કરીશું. આ બેટર રેડી છે. તમે જોઈ શકો છો ટેક્સચર ખૂબ સરસ આવી ગયું છે અને આ જે પોર કન્સિસ્ટન્સી છે ને એ પ્રમાણે થવું જોઈએ. હવે આપણે એમાં બેકિંગ પાવડર લઈશું, એકદમ થોડો પિંચ ઓફ બેકિંગ પાવડરથી છે ને એની જે વોલ્યુમ છે ને ખૂબ સરસ વધશે અને એકદમ પોચા થશે. અને બનાનાની મીઠાશ તો છે જ, પણ સાથે સાથે થોડું હની લઈશું. ઓર્ગેનિક હની છે એ લઈશું. એ મેં 1 ટેબલ સ્પૂન જેટલું લઉં છું. સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો. તમે ઈચ્છો તો ગોળ બી લઈ શકો, ઈચ્છો તો શુગર બી લઈ શકો. હું જ્યારે બી મારા સન માટે કોઈ પણ ટિફિન રેસીપી બનાવું અને જો સ્વીટ એડ કરવાની હોય તો ઓલવેઝ હની જ એડ કરું છું, અને એ પણ સ્પેશિયલી ઓર્ગેનિક, જેનાથી મારા સનની એનર્જી લેવલ મેન્ટેન રહે અને એને હેલ્થ બેનિફિટ પણ સારા મળે. તો ફ્રેન્ડ્સ આ બેટર રેડી છે. હવે આપણે એને 5 મિનિટ રેસ્ટ આપીશું. ફ્રેન્ડ્સ બેટર રેસ્ટ આપીને રેડી છે. હવે આપણે પેનકેક ઉતારીશું. ઓલરેડી મેં ગેસ ઓન કરી દીધું છે અને જે તવો છે એ બી ગરમ થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે આ ગાયનું ઘી છે, દેશી ઘી છે એ લગાવીશું. સાથે સાથે હવે આપણે પેનકેક ઉતારીશું. એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્ધી રેસીપી છે આ. આ રેસીપી એવી છે કે ક્યારે પણ તમે 5 મિનિટમાં પણ બનાવીને આપી શકો છો. અગર વચ્ચે વચ્ચે કેળા છે, કેળું જે છે એના અગર લંપ આવી જાય તો ટેન્શન નહીં કરવાનું, એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને જે હીટ છે ને એને મીડિયમ રાખવાની છે આપણે. હવે એને થવા દઈશું આપણે. અને ફ્રેન્ડ્સ ઉપરથી હવે આપણે સેસમી છે, તલ છે એને ભભરાવીશું. ફ્રેન્ડ્સ તલ જે છે ને એના હેલ્થ બેનિફિટ ખૂબ જ એવા છે, જે સેસમી સીડ કહીએ છીએ આપણે એમ, એની અંદર વિટામિન સી અને કેલ્શિયમ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે, સાથે સાથે પ્રોટીન પણ ખૂબ સરસ છે. એટલે જનરલી એવું હોય કે બાળકો તલની ચીકીને એવું ખાવાનું એવોઈડ કરતા હોય, તો એને આ રીતે થોડા થોડા ચેન્જીસ કરીને આપશો ને તો એને ખૂબ સારા બેનિફિટ મળશે. હવે આપણે ચેક કરી લઈએ, પલટાવી લઈએ. અને તમે જોઈ શકો છો ખૂબ સરસ ફૂલી પણ ગયા છે. હવે આને અગેન આપણે ઘી લગાવીશું ઉપરથી થોડુંક.
જેનાથી શાઇનિંગ પણ ખૂબ સરસ આવી જશે અને સ્વાદ પણ ખૂબ સરસ આવશે. તમે જોઈ શકો છો એકદમ સરસ બંને બાજુથી થઈ ગયા છે અને આ રીતે રેડ જે બ્રાઉન કલર આવે એ થવા દેવાનું. હવે ગેસ ઓફ કરી લઈશું, હવે એને કાઢી લઈશું. આપણે એકદમ સરસ સ્પંજી થઈ ગયા છે અને આને છે ને તમે ગરમ ગરમ પણ ખાઈ શકો અને ઠંડા ઠંડા બી ખાઈ શકો. તો ફ્રેન્ડ્સ, બનાના સેસમી પેનકેક રેડી છે. હવે આપણે સર્વ કરી દઈએ. ઉપરથી આપણે હની લગાવીશું. હવે અને સેસમી છે એટલે આગળ પાછળ સેસમી નાખીશું. ફ્રેન્ડ્સ, રેડી છે ફટાફટ બની જાય એવી ક્વિક રેસીપી, ટિફિનમાં અપાય એવી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને સાથે સાથે એનર્જી લેવલ પણ મેન્ટેન રહે, બનાના સેસમી પેનકેક. ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી કેવી લાગી રહી છે અને સાથે સાથે તમને કેવી રેસીપી જોઈએ છે એવા સુઝાવ અને મંતવ્ય તમે અમને અમારી કોમેન્ટમાં લખી શકો છો. અને સાથે સાથે જો તમારી રેસીપી બધા સુધી પહોંચાડી હોય તો સંપર્ક કરો તમે અમને આ સરનામે.